નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, આજે હું તમને સોનાથી પણ સરસ એક બહુ સરસ એક ટેકનિક શીખવાડીશ જે તમને ઇન્ટ્રાડેમાં બહુ કામ લાગશે. તમે જો માન લો કે 25,000 પ્રોફિટ કમાતા હશો ને તો તમે 30-40,000 કમાવા માંડશો. તમે જો સ્ટોક માર્કેટમાંથી 1,00,000 કમાતા હશો ને તો તમે ઓલમોસ્ટ 2,00,000 કમાવા માંડશો, બરાબર. એટલે તમારી પ્રોફિટની સંભાવના ડબલ થઈ જશે જેટલો તમે કમાતા હોય, ભલે નાનો કમાતો હોય તો નાનો, મોટો કમાવો હોય તો મોટો. તો બહુ સરસ ધ્યાન રાખજો, સ્કીપ જરાય ન કરતા ધીરજ રાખજો, અને જરૂર પડે તો બીજા આવનારા વિડીયોમાં જે આજે હું ટેકનિક શીખવાડું છું એ કેમ પ્રેક્ટિકલી અપ્લાય કરાય એ બી હું તમને શીખવાડીશ. પણ આમ તો બહુ બેઝિક છે, એના માટે એવા વિડીયો જરૂરી નથી. ફેસ ટુ ફેસ વાત એટલા માટે કરું છું કે ઘણીવાર ફેસ ટુ ફેસ વાત કરું ને તો લોકોના મગજમાં ઉતરી જાય. સાંભળજો, જ્યારે હું મારા સ્ટ્રગલિંગ દિવસોમાં હતો ને કે જ્યારે આમ સ્ટોપ લોસ હિટ થતા, મને ખબર હોય હું સાચો છું, આમ છતાંય લોસ થતા, ત્યારે અમુક અમુક મેં ટેકનિક ગોતી કાઢી હતી. એમાંની આ ટેકનિક છે ઇન્ટ્રાડે માટેની. તો ઘણી વખત આપણે યાર એવું થાય કે આપણી પાસે સ્ટ્રેટેજી સાચી હોય, બરાબર, આપણે કેન્ડલ સ્ટિકને બધું ફોલો કરતા હોય, બરાબર, તો આમ ટ્રેડ આપણને એમ થાય કે નહીં ઉપર જવાનો છે, એટલે આપણે જેવું કેન્ડલ બ્રેક થાય તો આપણે ઉપરની સાઈડ બાય સાઈડ ઓર્ડર આપણે મૂકી દઈએ. પછી સ્ટોપ લોસ હિટ થઈ અને સ્ટોક માર્કેટ ટર્ન થઈ જાય આખું અને નીચેની સાઈડ વયું જાય, તો આપણને સારું, સ્ટ્રેટેજી બી સાચી છે, હું રિસ્ક મેનેજમેન્ટ બી ફોલો કરું છું, શું થાય છે અમુક વાર. હવે હું કઈ રીતે વિચારું મારી લાઈફમાં, ખબર છે, હું એવું વિચારું કે માન લો કે કોકે મને સ્ટ્રેટેજી આપી હોય, તે સ્ટ્રેટેજી ટેસ્ટ કરું, પછી એ સ્ટ્રેટેજીમાં ખામી હોય અથવા તો ચલો અમુક ટાઈમ એ વર્ક ન કરતી હોય, તો શું આપણે એને કઈ રીતે વર્ક કરાવી, હું એ રીતે વિચારું. બીજા લોકો કઈ રીતે વિચાર, ખબર, સર આ સ્ટ્રેટેજી વર્ક નથી કરતી, અને એને કહું તો એ ભાઈ માન 10 ટ્રેડ લીધા હોય, બરાબર છે. મારું વિચારવાનું કેવું, એટલે જો હું શીખી લો બધા પાસેથી, હું કોઈ દિવસ કમ્પ્લેન ના કરું, પણ જ્યાં જે વસ્તુ નથી ચાલતી ને તો એનું એક સોલ્યુશન ગોતો કે કેમ આ નથી ચાલતું. કોઈ વસ્તુ સારી કે ખરાબ નથી હોતી, બરાબર. તો મારી સાથે એવું ઘણું બધું થતું, અને મને સૌથી વધારે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું લાગી ખબર છે સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ વખતે, કે આપણે ગેમ જે આ ગેમ રમાય છે અથવા તો જે મારો ટ્રેડ છે એ ટ્રેડમાં મારે ઊભા રહેવું એ સૌથી પહેલી રિક્વાયરમેન્ટ છે. એટલે આપણે રોજિંદા જીવનમાં મિડલ ક્લાસ લોકો હોય એ શું કહે કે ભાઈ બહુ મોટી મોટી ગાડીઓ ન આવે તો કાંઈ નહીં, બંગલા ન આવે તો કાંઈ નહીં, પણ એક સામાન્ય જિંદગી વહી જાય ને, એટલે સર્વાઈવલ, એટલે સર્વાઈવ કરી ગયા ને તો એ ચાલ્યું જાય. એક ટાઈમે લોકો એવું વિચારતા હોય, બરાબર. આમ તો જરૂર બધી વસ્તુ નહીં પડે આપણે સમાજમાં રહેતા હોય, એટલે હા તો કહું છું, બરાબર. તો એ જ રીતે ટ્રેડિંગમાં કેવું થાય કે ટ્રેડિંગની બેઝિક રિક્વાયરમેન્ટ શું છે, તો કે બેઝિક રિક્વાયરમેન્ટ એ છે કે તમે પેલા ટ્રેડમાં છો કે નહીં. જો તમે ટ્રેડમાંથી નીકળી જાઓ છો અથવા તો તમને કાઢી મૂકવામાં આવે તો તમે પ્રોફિટ કઈ રીતે કમાશો. તો મારી યાર આ થતું, મેં એવું ઓબ્ઝર્વ કર્યું કે સ્ટ્રેટેજી સાચી છે, રિસ્ક મેનેજમેન્ટ સાચું છે, કેન્ડલ સ્ટિક બી મને આવડે છે, ઘણું બધું આમ ઓર્ડર એ લઉં છું, પણ ઓર્ડર બાય તરફ બી ગયો હતો, પણ થોડોક જોઈ અને પછી ઓર્ડર નીચેની તરફ વયો ગયો, કાં તો નીચે કેન્ડલનો લો તૂટ્યો હોય તો પછી ઉપર જતો રહે. એનો એક્ઝામ્પલ આપું એટલે તમે કન્ફ્યુઝ નથી થયો. માન લો કે રિલાયન્સ 2000 ચાલતો હોય, એક્ઝામ્પલ આપું તો તરત મગજમાં ઉતરી જશે. માન લો રિલાયન્સ 2000 ચાલતો હોય, મેં આમ રિસર્ચ કર્યું એ બધું, અને મને એવું લાગતું હોય કે જો 2000 ઉપર જશે ને, એ કેન્ડલ તોડશે ને, તો આપણે બાય કરશું. તો બધું બરોબર જતું હોય, જેવું 2001 ઉપર કહી દો ને તો મેં બાય કરી લીધો, પછી 2004-2006 એવી રીતના જશે, પછી 2006 કે 7 કે છે ને આમ ટર્ન મારશે 11-12 વાગે, બરોબર. ટર્ન મારી અને માની લે કે મારો સ્ટોપ લોસ 1990 હોય 10 રૂપિયા પાછળ, તો 1990 કટ કરીને 80-70-65 સુધી જશે. આપણે યાર બધું સાચું હતું, અચાનક માર્કેટને શું થયું, આના કરતાં તો નીચેનો ટ્રેડ લીધો એટલે સારું હોય. તો ઘણીવાર એવું થાય કે બીજો એકાદ માન લો કે સ્ટોક તમે ટ્રેડ કરતા હોય, બરોબર છે, તો એમ માન લો કે નીચેની કેન્ડલ થાય, માન લો કે એ સ્ટોક 500 રૂપિયાનો હોય, 500 રૂપિયા તોડે તો આપણે 499-498 ટ્રેડ લઈ અને ઉપર 505 પ્રોફ સ્ટોપ લોસ નાખી દે. આમ સ્ટોક નીચે આવે 4-5 રૂપિયાનો ફંક કરતો ઉપર હોય જાય. એટલે આવું મારી યાર છે ને 20-30% વખત થતું મારા ટ્રેડમાં. તો મને એવું થતું કે કંઈ વાંધો નહીં, સ્ટોક માર્કેટમાં આવું થાય, સ્ટ્રેટેજી પ્રમાણે ન ચાલે, સ્ટોક માર્કેટ ઉપર નીચે જાય, બરાબર. ભાવ જ્યારે વધારે થતો ને તો મેં એનો ઉપાય ગયો હતો, એને નામ આપ્યું કાઉન્ટર ટ્રેડિંગ. હવે સમજો કે આ શું છે. મેં એવું જોયું કે અમુક વખતે સ્ટોક માર્કેટ મને દગો આપી દે છે, હું સાચો છું આમ છતાંય દગો આપે છે. તો એ શું કરે છે ખબર છે, કે મને મારો સ્ટોપ લોસ હિટ કરાવી નાખે અને મને આમ બાજુમાં ધકેલી દે, પછી સરસ મૂવમેન્ટ આપે નીચેની સાઈડ કે ઉપરની સાઈડ.
એટલે મને એવું વિચાર્યું કે કંઈ વાંધો નહીં, ઘણી વખત આવું કરે છે ને કે રિલાયન્સ 2000 ચાલે છે, હું ઉપરની સાઈડનો ટ્રેડ લઉં કેન્ડલ સ્ટિક પ્રમાણે, તો એ મારો સ્ટોપ લોસ હિટ કરીને પછી નીચેની સાઈડ વયો જાય. એટલે અલ્ટિમેટલી મને બહાર કાઢી નાખ્યો, પણ નીચેની સાઈડ તો પ્રોફિટ દીધો, ઘણી વખત ઉપરની સાઈડ પ્રોફિટ દીધો, એવું પ્રોફિટ તો દે છે ને, મને બહાર કાઢી નાખ્યો પ્રોફિટ દે છે. તો માર્કેટમાં મારે બહાર ઊભા નથી રહેવું, મારે ગમે એ રીતે ઉપર જાય કે નીચે જાય મારે ગમે એ રીતે માર્કેટમાં સોદો લેવો છે. હવે તમે વિચારો, તમે જ્યારે ટ્રેડ લીધો હોય રિલાયન્સમાં, માની લો કે 2000 ઉપરનો ટ્રેડ, તો પોસિબિલિટી કેટલી છે કે માર્કેટ ઉપર જશે, કાં તો માર્કેટ ક્યાંય નહીં જાય, કાં તો માર્કેટ નીચે જશે. તો આ ત્રણ પોસિબિલિટીમાંથી જો હું બે પોસિબિલિટી કવર કરી લઉં તો પ્રોબેબિલિટી એટલે સંભાવના મારી તરફ વધી જશે કે નહીં વધી જાય. તો મેં શું કર્યું ખબર છે, જ્યારે જ્યારે હું હવે રિલાયન્સમાં ટ્રેડ લઉં કેન્ડલ ઉપર, તો હું છે ને બે ઓર્ડર નાખી દઉં. એક તો એવો કે ચલો 2000 કેન્ડલનો હાઈ છે અને ત્યાંથી હાઈ તૂટ્યો, 2001 ક્રોસ કરી દીધું, એટલે મેથેમેટિકલ આપણા નિયમ પ્રમાણે આપણે ઉપરના ટ્રેડમાં જવું જોઈએ, તો જે સાચો ટ્રેડ છે ને નાખી દો, કંઈ વાંધો નહીં. 2001 બાય કરો, 1990-91 સ્ટોપ લોસ નાખો, આવું બધું કરી લો, અને જે પ્રોફિટ તમારે જોતો હોય 2020 સુધી 2015 એ પ્રોફિટ બી તમે નાખી દો, ચિંતા ન કરો, જે તમારે સિસ્ટમેટિકલી નાખવાનું. પણ એ જ ટાઈમે એનાથી ઊંધો ટ્રેડ બી નાખો કે ઓકે આ કેન્ડલનો લો તોડશે 1990 ત્યારે મારે સ્ટોપ લોસ બાય સાઈડનો હિટ થશે, પણ એ જ ટાઈમે એ ટાઈમની આસપાસ હું સેલ સાઈડ બી એક ઓર્ડર નાખી દઉં કે જો આ નીચે જશે તો સેલ સાઈડ 1989 સેલ કરી નાખું, 2000 સ્ટોપ લોસ રાખી દઉં, 1965-70 હું પ્રોફિટ બુક કરી લઉં, આવો એક ઓર્ડર નાખી દઉં, સમજાણો. એટલે અને આને બ્રેકેડ ઓર્ડર કહેવાય, કોઈ પણ બ્રોકરની સિસ્ટમમાં બ્રેકેડ ઓર્ડર હશે. બ્રેકેડ ઓર્ડર શું છે કે બધી લિમિટ ડિફાઈન કરીને તમને ઓર્ડર ત્યારે નાખો, પછી તમારે લેપટોપ બંધ કરી દો, મોબાઈલ બંધ કરી દો તોય ચાલે, તમે જોબ કરતા હોય તોય ચાલે. માર્કેટ કાં તો એક્સ્ટ્રીમ ઉપર જાય કાં તો નીચે જાય, તમને કંઈ વાંધો નથી. અને જો માન લો કે નીચે ન ગયું તો ઓલા ઓર્ડર એમને પડ્યા રહેશે, એ કેન્સલ થઈ જશે, એને કેન્સલ થવા દો, એનું કંઈ વધારે આપણને ફી નથી લાગવાની. આપણે કે ઓર્ડર એક્ઝિક્યુટ કર્યો એટલે આપણને ફી લાગશે એવું નથી. હવે આ ટ્રીક અપનાવીને તો મારી સંભાવના બહુ વધી ગઈ, કારણ કે સૌથી બેઝિક રિક્વાયરમેન્ટ મારી ફૂલફિલ થઈ ગઈ કે હું ટ્રેડમાં છું. માર્કેટ હવે મને ક્યારે પ્રોફિટ નહીં થાય ખબર છે, કે જ્યારે માર્કેટ બહુ દગાખોર હશે કે ઉપર જાય નીચે આવીને સ્ટોપ લોસ લગાવ્યો, નીચે જાય ઉપરવાળાનો સ્ટોપ લોસ લગાવ્યો, આવું થાય, આવું હજી થાય, તો આવું 5% થશે, તો કંઈ વાંધો નહીં. અમુક તો લોસ આપણે સ્ટોક માર્કેટમાં બેર કરવાનો છે, આપણે ધંધો કરતા હોય તો આપણે ભાડું ભરતા હોય, એમ્પ્લોઈઝનો પગાર ચૂકવતા હોય, એ જ રીતે આમાં એવું થાય. પણ મેં શું કર્યું ખબર છે, કે જેટલું જવાતું ને એટલું ડીપમાં જઈ અને બધી સંભાવના મેં કવર કરી લીધી. હવે એટલે સાદી ભાષામાં કહું તો શું, કે તમે જ્યારે ઇન્ટ્રાડેમાં ટ્રેડ નાખતા હોય ને, ભલે તમારી સ્ટ્રેટેજી હોય કેન્ડલ સ્ટિક તમે 100% સાચા જ છો, પણ જો માર્કેટ દગાખોર નીકળે તો તમે નીચેની સાઈડ બી ટ્રેડ લઈ લ્યો, અને માની લો કે જો લો તૂટે છે તો તમે નીચેની સાઈડ સાચો ટ્રેડ નાખો, તેની ઉપર કાઉન્ટર ટ્રેડ ઉપરની સાઈડ, કાઉન્ટર ટ્રેડ એટલે ઓપોઝિટ સાઈડમાં ટ્રેડ કરો. હવે ઘણા લોકો મને શું કહે આ શીખવાડ્યા પછી, સર કાઉન્ટર ટ્રેડમાં લોસ થાય, કે કોઈ પણ વસ્તુ તમને શીખવાડવું ને એટલે એને કોપી પેસ્ટ ના કરી લેવાની હોય, સ્ટોક માર્કેટ એ રીતે વર્ક ન કરે, થોડુંક સમજો, થોડા કેવા સ્ટોક ગોતો, થોડુંક એવું બેક ટેસ્ટિંગ કરો કે જે સ્ટોકમાં દગાખોરી ઓછી થતી હોય, ટર્ન અપ ઓછા થતા હોય, અને જે સ્ટોકમાં જો આવી રીતના માર્કેટમાં દગાખોરી થતી હોય બરોબર, કે ટર્ન યુ ટર્ન આવી જતો હોય, તો ચલો એમાં મારો કાઉન્ટર ટ્રેડ બચાવી શકશે બરોબર. ચલો આટલા કોલમમાં લોસ થયો મને, માન લો કે રિલાયન્સને સાદી રીતે ટેસ્ટ કરું કે 15 મિનિટની કેન્ડલ ઉપર તો મને લોસ આવ્યો, તે લોસને એનાલાઇઝ કરું ને એમાં કરું કે આટલા આટલા લોસ થયા હતા, ત્યારે મેં જો કાઉન્ટર રેટ નાખી દીધો તો લગભગ એવું હશે કે 50 લોસની બદલે હવે ખાલી 10 કે 15 જ લોસ ભાઈ છે. આ રીતે તમારે જોઈએ. બાકી ઘણી વખત શું થાય, હું સોલ્યુશન આપું ને તો લોકો સોલ્યુશનની પ્રોબ્લેમ બનાવી નાખે, એટલે એવા લોકો, એટલે ઘણા લોકો કેવા હોય ખબર છે કે પ્રોબ્લેમમાંથી સોલ્યુશન બનાવે, અને ઘણા લોકો સોલ્યુશનને પ્રોબ્લેમ બનાવી નાખે. એટલે આ મેં તમને વાત કીધી ને એકચ્યુઅલી તમને કોઈ શીખવાડશે નહીં, અને આ શીખવાડીને લોકો 1000 રૂપિયા લઈ લે બરોબર છે, અને મારી આ ટ્રીક કોપી કરીને ઘણા લોકો એના કોર્સમાંય સેલ કરે છે, પણ હવે એનું તો શું કરું. પણ કાઉન્ટર ટ્રેડિંગનો કન્સેપ્ટ જણાવો, અને જો તમને બ્રેકેટ ઓર્ડર નાખવામાં તકલીફ પડતી હોય તો કંઈ ચિંતા ન કરો. તમને એવું લાગે ને કે તમારો ટ્રેડ ખોટો પડ્યો અથવા તો માર્કેટે તમને દગો દઈ દીધો બધું તમે,
કઈ વાંધો નહીં, એ ટ્રેડ તો ઓટોમેટિક સ્ટોપ લોસ નાખ્યો હશે, કટ થઈ જશે, તમને નીચે દેખાઈ જશે કે 500 લોસ થયો, 600 લોસ થયો, તરત નીચેની સાઈડ જતા રહ્યો. તમને એવું લાગતું હોય કે માર્કેટે યુ ટર્ન લઈ લીધો કે લો કેન્ડલ તોડી નિયમ પ્રમાણે, બરોબર છે? એટલે હવે તમે ખોટા પડશો 10-15%, એનાથી વધારે તમે ખોટા નહીં પડો. અને એવા સ્ટોક જોઈ લો કે જેમાં ખરેખર આ ફળતું હોય. થોડુંક તમારે હોમવર્ક કરવું પડશે, ખાલી કેન્ડલસ્ટિકનો ચાર્ટ લઈને બેઠી જાઓ ને તોય તમને ખબર પડી જાય કે કયા કયા સ્ટોકમાં આ વસ્તુ કામ કરે છે, કયા સ્ટોકમાં નથી કરતી. દરેક વસ્તુની એક લિમિટેશન હોય. સો આને કહેવાય કાઉન્ટર ટ્રેડ. કાઉન્ટર ટ્રેડ એટલે બાય ટ્રેડ લીધો હોય તો સેલ ટ્રેડ લઈ લ્યો, અને સેલ ટ્રેડ લીધો હોય તો બાય ટ્રેડ લઈ લ્યો, એટલે માર્કેટમાં તમને રહેવા મળે. આમાં એકાદ બે અજીબ અજીબ ટેકનિક લોકોએ ગોતી કાઢી છે, પણ એ જ્યારે સમય હશે ત્યારે બીજા વિડીયોમાં કહીશ. પણ આટલું તમારા મગજમાં રાખો, કારણ કે અમે નવી વસ્તુ શીખવાડી છે, બરોબર છે? તો બસ અહીંયા વિડીયો એન્ડ કરું છું. મને ફીડબેક અને સજેશન આપતા રહેજો. સ્ટોક માર્કેટમાં ખરેખર સિરિયસ હોય તો પૈસા તો બનેગાની વેબસાઇટ વિઝિટ કરી લો, અથવા તો એન્ડ્રોઇડ એપ બી છે પ્લે સ્ટોરમાં, જે ડાઉનલોડ કરી લો. 1,00,000 રૂપિયાના કોર્સિસ ફ્રી મૂકેલા છે. અને પછી જો ઓપ્શન ઇન્ટ્રાડેમાં આગળ વધવું હોય, ઓપ્શન પોઝિશનમાં આગળ વધવું હોય, કમોડિટીમાં આગળ વધવું હોય, સ્વિંગમાં આગળ વધવું હોય, બધા સ્ટ્રેટેજીસ મેં આપેલી છે, એ બી તમે ઓપ્ટ કરી શકો અને જોડાઈ શકો, બરોબર છે? કાંઈ પણ ક્વેશ્ચન હોય તો મને ઈમેલ અને વોટ્સઅપ કરો. ટેકનિકલ ક્વેશ્ચન કમેન્ટમાં મૂકશો ને તો હું પહોંચાઈ નથી શકતો. તમે મને વોટ્સઅપ કરો, હું જવાબ આપી દઉં, બરોબર? તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી ખૂબ ખૂબ શુભેચ્છા, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.